નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છે બધા? મજામાં ને? ચલો ઓનલાઈન ટીચિંગ માટે રેડી? સરસ. ચલો ધોરણ એક વિષય સામાન્ય જ્ઞાન, એમાં આપણે આજે મૂલ્યાંકન શીખીશું. મૂલ્યાંકન એટલે તમને નવું લાગશે, ખરું ને વિદ્યાર્થી મિત્રો? અત્યાર સુધી મૂલ્યાંકન શબ્દ તમે નહીં સાંભળ્યો હોય. મૂલ્યાંકન એટલે આપણે જે આગળ પાઠ શીખી ગયા 13 પાઠ સુધી, એના એ પાઠોમાંથી આપણને અહીંયા આગળ પ્રશ્ન પૂછશે, એને આપણે મૂલ્યાંકન કહેવાય. તમને આગળના પાઠોમાં આપણે ભણી ગયા એમાં કેટલું યાદ રહ્યું તેની પરીક્ષા, બરાબર ને? સમજી ગયા હવે મૂલ્યાંકન એટલે? સરસ. ચલો તો આપણે આગળ શીખીએ. પ્રશ્ન એક અ. નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી તેની સામે આપેલી ખાલી જગ્યા પૂરો. હવે જુઓ, આપણે પહેલા પાઠમાં આપણા શરીરના ભાગો શીખ્યા હતા ને? હા, સરસ, યાદ આવી ગયું બધાને? સરસ સરસ. ચલો તો ખાલી જગ્યા નંબર એક, અહીંયા ચિત્રો આપ્યા છે, બરાબર ને? આપણી આંગળીઓ, હાથની, બે હાથની આંગળીઓ બતાવેલી છે અને એની અહીંયા ખાલી જગ્યા પૂછી છે. આપણા બંને હાથના મળીને કુલ ખાલી જગ્યા આંગળા છે. આપણા બે હાથ છે, એક હાથમાં 5 આંગળા હોય, બીજા હાથમાં પણ 5, તો 5 ને 5 કેટલા આંગળા થાય? 10. જુઓ અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 કેટલી આંગળીઓ થાય? 10. આપણને બે હાથની પૂછી છે એટલે આપણે 10 લખીશું. એક હાથની પૂછી હોત તો એની 5 થાત, પણ આપણને અહીંયા બંને હાથની આંગળીઓ બતાવી છે, દેખાય છે ને? હા, તો ખાલી જગ્યામાં જવાબ આવશે 10. સરસ. ચલો ખાલી જગ્યા નંબર 2. અહીંયા જુઓ, તીર બતાવ્યું છે. કોણી એ આપણા ખાલી જગ્યાનો એક ભાગ છે, તો કોણી ક્યાં આવે વિદ્યાર્થી મિત્રો? સરસ. આપણો હાથ ઊંચો નીચો, ઉપર નીચે કરવા માટે આપણે કોણી હોય તો એ હાથ આપણો વળી શકે, નહીતર વળે નહીં. તો કોણી ક્યાં આવે? હાથના ભાગમાં. ક્યાં આવે? હાથના ભાગમાં. તો અહીંથી આપણે ખાલી જગ્યામાં લખીશું હાથ. સરસ. ચલો નંબર 3. પેટ એ આપણા ખાલી જગ્યાનો ભાગ છે. આપણે જોઈ ગયા ને શરીરના ભાગોમાં 3 ભાગ, માથું, ધડ અને હાથ પગ. તો ગળાથી ઉપરનો ભાગ એટલે માથું, ગળાથી નીચેનો ભાગ એટલે ધડ, અને હાથ અને પગ એ તો તમને ખબર જ હોય. તો પેટ કયા ભાગમાં આવે છે? ગળાથી નીચે એટલે ધડના ભાગમાં. શેમાં આવે છે? ધડના ભાગમાં. તો આપણે અહીંયા લખીશું પેટ એ ધડનો ભાગ છે. નંબર 4. આપણે આપણી ખાલી જગ્યા વડે જોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શેના વડે જોઈએ છીએ બધું? ગરદન વડે જોઈ શકાય, ન જોઈ શકાય? તો સાચો જવાબ શું આવશે? આંખ. આંખ જોવાનું કામ કરે છે. તો આપણે આપણી ખાલી જગ્યા એટલે કે આપણે આપણી આંખ વડે જોઈ શકીએ છીએ. તો અહીંયાથી આપણે આંખ શબ્દ શોધી અને અહીંયા લખવાનો છે, કારણ કે આંખ એ સાચો જવાબ છે. સરસ. ચલો આગળ બ. પ્રશ્ન 1 બ. નીચે આપેલા દરેક વાક્યના ખોટા શબ્દ પર ચેકો મારી સાચું વાક્ય બનાવો. અહીંયા જુઓ, આપણે પહેલાં જોઈ ગયા ને, બે જવાબ આપેલા હોય એમાં એક જવાબ ખોટો હોય અને એક જવાબ સાચો હોય, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો આપણે ખોટા જવાબ ઉપર પેન્સિલથી ચેકો મારવાનો અને સાચો જવાબ રાખવાનો, બરાબર ને? તો નંબર 1. પોપટની પછી લીટી કરી છે, કાગડાની ચાંચ લાલ છે. તો વિદ્યાર્થી મિત્રો, દરેકને ખબર છે ને, કાગડાની ચાંચ તો કાળી હોય. કોની ચાંચ લાલ હોય? પોપટની. કોની હોય? પોપટની. તો ખોટો જવાબ કયો છે? કાગડાની. તો એની ઉપર આપણે પેન્સિલથી ચેકો મારીશું, સાચું વાક્ય બનશે પોપટની ચાંચ લાલ છે. નંબર 2. બગલો, કોયલ, બે જવાબ છે. વસંત ઋતુમાં મીઠા ટહુકા કરે છે. તો આપણે પાઠમાં શીખી ગયા ને વિદ્યાર્થી મિત્રો, કોનો અવાજ સુંદર હોય છે? કોયલનો. શેનો? કોનો અવાજ સુંદર હોય છે? કોયલનો. અને વસંત ઋતુમાં સરસ મધુરા ગીત ગાય છે.
અને એનો અવાજ આપણને સાંભળવો ગમે છે. તો બગલો જવાબ ખોટો છે, તો એની પર આપણે પેન્સિલથી ચેકો મારીશું અને સાચું વાક્ય બનશે, કોયલ વસંત ઋતુમાં મીઠા ટહુકા કરે છે. સરસ, સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? ચાલો ત્યારે નંબર 3 ઉપર. કુકડો કુવડ ગોળ મોટી આંખ અને નાની ચાંચ ધરાવતું રાતનું પક્ષી છે. તો આપણે પાઠમાં શીખી ગયા ને, કોની ચાંચ નાની હોય છે? કુવડની. એની આંખો કેવી હોય છે? ગોળ મોટી, અને જે રાત્રે અંધારામાં જોઈ શકતું પક્ષી છે. તો સાચો જવાબ આવશે કુવડ, ખોટો જવાબ આવશે કુકડો. તો કુકડા ઉપર આપણે પેન્સિલથી ચેકો મારીશું અને સાચું વાક્ય બનશે, કુવડ ગોળ મોટી આંખો અને નાની ચાંચ ધરાવતું રાતનું પંખી છે. સરસ, ચલો આગળ નંબર 4. ટ્રેનને બસને ઘણા પૈડા હોય છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે વાહનો શીખ્યા ને, વાહનો વાળો પાઠ, એમાં આવતું હતું ને તે કે બસને કે ટ્રેનને. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી લાંબી ટ્રેન હોય અને ટ્રેનમાં ઘણા બધા પૈડા હોય છે, તો ટ્રેનને ઘણા પૈડા છે. બસને, બસ ઉપર ચેકો આવશે. તો પેન્સિલથી બસ ઉપર ચેકો મારીશું, સાચું વાક્ય બનશે, ટ્રેનને ઘણા પૈડા છે. નંબર 5. હેલિકોપ્ટર વિમાન સૌથી ઝડપી વાહન છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠમાં શીખી ગયા ને કે હેલિકોપ્ટર કરતાં વિમાન વધારે ઝડપથી ઉડે છે. તો ખોટો જવાબ છે હેલિકોપ્ટર. તો હેલિકોપ્ટર ઉપર ચેકો મારીશું, સાચું વાક્ય બનશે, વિમાન સૌથી ઝડપી વાહન છે. નંબર 6. વાહન રિક્ષા એ પાણીમાં ચાલતું વાહન છે. આ તો વિદ્યાર્થી મિત્રો બધાને આવડે, કારણ કે રિક્ષા આપણે જોઈએ છીએ, આપણી આજુબાજુ રસ્તા ઉપર જોવા મળે છે. તો કયું સાધન પાણીમાં ચાલે? સરસ, વહાણ. તમે લોકો દરિયા કિનારે કે સમુદ્ર અરે નદીએ ફરવા ગયા હશો અથવા તો સરોવરે, તો જોયું હશે વહાણ એ પાણીમાં ચાલે છે, ખરું ને વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા ખોટો જવાબ છે રિક્ષા. તો રિક્ષા ઉપર આપણે પેન્સિલથી ચેકો મારીશું, સાચું વાક્ય બનશે, વહાણ એ પાણીમાં ચાલતું વાહન છે. ચલો આગળ પ્રશ્ન 2. અ કૌંસમાં આપેલા શબ્દની મદદથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. અહીંયા ખાલી જગ્યા છે, અહીંયા જવાબ છે. તો આપણે આમાંથી સાચા બે જવાબમાંથી સાચો જવાબ શોધી અને અહીંયા ખાલી જગ્યામાં લખવાનો છે. ચાલો નંબર 1. કાગડો ખાલી જગ્યા રંગનો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો દરેકને ખબર હશે. સરસ, કાળા રંગનો. કયા રંગનો હોય છે? કાળા રંગનો. તો આપણે ખાલી જગ્યામાં લખશું કાળા. નંબર 2. ઘાસ ખાલી જગ્યા રંગનો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો દરેકે ઘાસ જોયું છે ને, બગીચામાં ફરવા જાઓ છો ને, હા, ઘાસ કેવા રંગનું હોય? સફેદ કે લીલા? સરસ, ઘાસ હંમેશા લીલા રંગનું હોય. તો અહીંયા ખાલી જગ્યામાં લખીશું લીલા. નંબર 3. ગાય આપણને ખાલી જગ્યા આપે છે. ગાય શું આપે વિદ્યાર્થી મિત્રો? આપણે પાઠમાં શીખી ગયા ને, આપણે દૂધ કોનું પીએ છીએ? ગાય અને ભેંસનું. તો ગાય આપણને શું આપે છે? દૂધ. ઈંડા આપણને ના આપે, ઈંડા કોણ આપે? મરઘી. સરસ, તો આપણને ગાય આપણને દૂધ આપે છે. નંબર 4. ખાલી જગ્યા આપણા ઘરની ચોકી કરે છે. તો આપણા ઘરની ચોકી કોણ કરે છે વિદ્યાર્થી મિત્રો? સરસ, દરેકના ઘર આગળ અમુક ઘરે તો કૂતરો પાળેલો હોય છે, ખરું ને, ઘરની ચોકી કરવા માટે. તો કૂતરો આપણા ઘરની ચોકી કરે છે. નંબર 5. ખાલી જગ્યા આપણે સવારી કરવામાં ઉપયોગી છે. તો મરઘી ઉપર સવારી થાય વિદ્યાર્થી મિત્રો? મરઘી તો પક્ષી છે, બરાબર ને? તો મરઘી ઉપર બેસાય નહીં. તો આપણે સવારી શેની ઉપર કરીએ? ઘોડા ઉપર. તો જવાબ આવશે ઘોડો આપણને સવારી કરવામાં ઉપયોગી છે. સરસ, ચલો પ્રશ્ન 2. બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી મને ઓળખી મારું નામ લખો. અહીંયા જવાબ આપ્યા છે, તે અહીંયા આપણે લખવાના છે. ચલો નંબર 1.
તમે મને કાપો છો ત્યારે હું તમારી આંખમાંથી પાણી લાવું છું. તો વિદ્યાર્થી મિત્રો, ભીંડો કાપીએ તો એમાંથી એનાથી આંખમાં પાણી નીકળે ન નીકળે? ટામેટું કાપો તો પણ આંખમાંથી પાણી નીકળે નહીં. પરંતુ જુઓ, તમે ડુંગળી સુધારજો અથવા તો તમારા મમ્મી સુધારતા હોય તો તમે પાસે બેસશો તો તમારી અને મમ્મી બંનેની આંખમાંથી પાણી નીકળશે. તો જવાબમાં આવશે ડુંગળી. નંબર બે, હું લાલ રંગનો છું, મારો ઉપયોગ કેચઅપ કે સોસ ચટણી બનાવવામાં થાય છે. તો આ તો બધા વિદ્યાર્થીઓને ખબર હશે, કારણ કે દરેક વિદ્યાર્થી કેચઅપ સોસ ખાતા હશો, ખરું ને? અને કેચઅપ અને સોસની જે બે પેકિંગ હોય એની ઉપર શેનું ચિત્ર હોય છે વિદ્યાર્થી મિત્રો? ટામેટાનું, ખરું ને? તો શેનો કેચઅપ અને સોસ બને છે? ટામેટાનો. તો અહીંયા જવાબમાં લખીશું ટામેટું. સરસ. ચલો ત્રણ, હું લીલા રંગનું અને એક છેડેથી પાતળું શાક છું, મારો દેખાવ આંગળી જેવો છે. તો હવે આપણો એક જ જવાબ રહ્યો છે, ભીંડો. તમે ભીંડો જોયો હશે ને વિદ્યાર્થી મિત્રો, કેવો હોય છે? નાનકડો અને એક છેડે પાતળો, એટલે શરૂઆતનો જે છેડો હોય એ પાતળો હોય છે. તો અહીંયા જવાબ આવશે ભીંડો. સરસ. ચલો પ્રશ્ન બે, ક, નીચે આપેલી જોડીમાંથી જે વસ્તુ કદમાં નાની હોય એટલે કે મોટી અને નાની, તો એની નીચે ચોકડીની નિશાની કરો. જુઓ અહીંયા બે ચિત્રો આપ્યા છે, એમાં કઈ વસ્તુ તમને નાની દેખાય છે? સરસ. ખટારો તો મોટો લાગે છે, તો નાનું કોણ છે? મોટર ગાડી. તો એના ચિત્રની નીચે બોક્સમાં આપણે શું કરીશું? ચોકડી. ખબર પડી ને વિદ્યાર્થી મિત્રો, કદમાં ગાડી ખટારા કરતાં નાની છે, તો એની નીચે આપણે ચોરસમાં શું કરીશું? ચોકડી. સરસ. ચલો પ્રશ્ન બે, ડ, નીચે આપેલી જોડીમાં જે વસ્તુ કદમાં જાડી હોય તેની નીચે ચોરસમાં ખરાની નિશાની કરો. તો અહીંયા જુઓ, કઈ વસ્તુ તમને જાડી દેખાય છે? પેન્સિલ તો પાતળી છે, જ્યારે વાંસ કેવો દેખાય છે? પેન્સિલ કરતાં જાડો. તો આપણે વાંસની નીચે ચોરસમાં ખરાની નિશાની કરીશું. સમજ પડે છે ને વિદ્યાર્થી મિત્રો? આપણે આગળ અભ્યાસ કરી ગયા છીએ. ચલો આગળ, પ્રશ્ન ત્રણ, અ, નીચે આપેલા વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની, ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો, એટલે કે ખરા ખોટા. ચલો નંબર એક, પાકું કેળું પીળા રંગનું હોય છે, દરેક વિદ્યાર્થી મિત્રએ ખાધું હશે કેળું, ખરું ને? તો કેવા રંગનું હોય છે પાકું કેળું? પીળા રંગનું. તો આ વિધાન કેવું છે? ખરું, એટલે કે સાચું છે. તો એની સામે આપણે ખરાની નિશાની કરીશું. નંબર બે, રીંગણ ગુલાબી રંગનું હોય છે, આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? ખોટું, રીંગણ જાંબુડિયા રંગનું હોય છે. તો અહીંયા આપણે વિધાનની સામે ખોટાની નિશાની કરીશું. નંબર ત્રણ, મેઘધનુષ્ય ચોમાસામાં જોવા મળે છે, આપણે આગળ પાઠમાં જોઈ ગયા કે ચોમાસાની ઋતુમાં જ મેઘધનુષ્ય જોવા મળે છે, તો આ વિધાન ખરું છે. તો એની સામે આપણે ખરાની નિશાની કરીશું. પ્રશ્ન ત્રણ, બ, ફુગ્ગાઓમાં આપેલા શબ્દો વાંચો અને યોગ્ય ચિત્ર સાથે જોડો. આપણે પ્રાણીઓ વિશેનો પાઠ શીખ્યા ને જંગલી પ્રાણીઓ, તો એના અહીંયા આગળ ખાસિયતો લખેલી છે અને આપણે અહીંયા એના ચિત્ર સાથે એની ખાસિયતોને જોડવાના છે. ખાસિયતો એટલે કે એ શું વિશેષતા ધરાવે છે તે, આપણે એને કઈ રીતે ઓળખીએ છીએ તે અહીંયા લખેલું છે. તો જુઓ અહીંયા પહેલું ચિત્ર શેનું છે વિદ્યાર્થી મિત્રો? સરસ, આપણે શીખી ગયા ને. શેનું ચિત્ર છે? જિરાફનું. શેનું છે? જિરાફનું. એ સૌથી ઊંચું પ્રાણી છે. કયું? કેવું પ્રાણી છે? ઊંચું. તો અહીંયા જોવાનું છે કે એની ખાસિયત ક્યાં લખેલી છે? આ ફુગ્ગામાં, કે જિરાફ સૌથી ઊંચું પ્રાણી છે. તો આપણે અહીંયા પેન્સિલથી જિરાફ ચિત્રને એના ખાસિયત એટલે કે એના જે ધરાવે છે વિશેષતા એની સાથે જોડીશું. પછી આવે છે ગેંડાનું ચિત્ર. તો ગેંડાને જુઓ, અહીંયા સિંગડું દેખાય છે અને એ પણ એક જ છે. તો નાકે એક સિંગડું,
ગેંડાને શું હોય? ના કે એક સિંગડું હોય છે. તો આપણે અહીંયા જોડી શું? હવે જુઓ શેનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? સરસ, વાઘનું. ઓળખી ગયા ને? હા, વાઘનું ચિત્ર છે. તો વાઘ કેવો દેખાય છે? એના શરીર ઉપર પીળા અને કાળા પટ્ટા તમને દેખાય છે ને? હા, તો કાળા અને પીળા પટ્ટા ધરાવે છે. તો આપણે અહીંયા વાઘને એના ખાસિયત એટલે કે એના નામ સાથે શું ધરાવે છે એની સાથે જોડીશું. તો આ શેનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? શિયાળનું. તો આપણે પાઠ ચાલ્યો ત્યારે મેં શિયાળ અને કાગડાની વાર્તા કહી હતી ને? હા, તો શિયાળ કેવું પ્રાણી છે? લુચ્છું પ્રાણી. તો આપણે એના એની નામ સાથે જોડીશું. સરસ, ચલો આગળ. પ્રશ્ન 3, ક. નીચે આપેલા ફૂલના નામને તેના ચિત્ર સાથે જોડો. અહીંયા ચિત્ર આપ્યા છે ફૂલના, તો આપણે આ શેનું ફૂલ છે એ એના નામ સાથે જોડવાનું છે. ચલો, ગુલાબ. તો ગુલાબનું ફૂલ ક્યાં છે? કમાં. તો આપણે અહીંયા ગુલાબના ચિત્ર સાથે જોડીશું પેન્સિલ વડે. 2, સૂરજમુખી. શું નામ છે? સૂરજમુખી. તો આમાં કયું ફૂલ સૂરજમુખીનું છે? સરસ, પહેલું અ વાળું ફૂલ સૂરજમુખીનું છે. તો આપણે એને તેની સાથે જોડીશું. નંબર 3, મોગરો. તો મોગરો કયો છે વિદ્યાર્થી મિત્રો? આપણને ખબર જ છે મોગરો સફેદ રંગનો અને નાનું ફૂલ છે. તો આ રહ્યું બ. તો મોગરાને બ સાથે, બમાં ફૂલ છે મોગરાનું, એની સાથે જોડીશું. સરસ, ચલો આગળ. નંબર 4, અ. નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી ખાવા પીવાની વસ્તુનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો. આ તો તમને વિદ્યાર્થી મિત્રો આવડશે જ, અહીંયા જવાબ આપેલા છે. તો પહેલું ચિત્ર શેનું છે? દરેક વિદ્યાર્થી રોજ ખાતા હશો, ખરું ને? સરસ, ઓળખી ગયા, હં, હોશિયાર થઈ ગયા. રોટલીનું ચિત્ર છે. શેનું છે? રોટલીનું. તો અહીંયા આપણે ખાલી જગ્યામાં શું લખીશું? રોટલી. બીજું ચિત્ર શેનું છે વિદ્યાર્થી મિત્રો? સફેદ સફેદ શું પીએ છીએ આપણે? દૂધ, ખરું ને? તો બીજું ચિત્ર દૂધનું છે. તો અહીંયા આપણે બીજી ખાલી જગ્યામાં દૂધ શબ્દ લખીશું. પ્રશ્ન 4, બ. નીચે આપેલું ચિત્ર ઓળખી કઠણ વસ્તુની સામે ક અને નરમ વસ્તુની સામે ન. આપણે જોઈ ગયા ને કઠણ નરમ. તો કઠણ વસ્તુ હોય તો એનો પહેલો અક્ષર ક લખવાનું, નરમ વસ્તુ હોય તો એનો પહેલો અક્ષર ન લખવાનું. ચલો, નંબર 1, શેનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? ટેડી બિયર. દરેક વિદ્યાર્થીઓ રમતા હશો, ખરું ને? તો એ કેવું હોય છે? પોચું પોચું. કેવું હોય છે? પોચું પોચું. તો નરમ. એને શું કહેવાય? નરમ. તો અહીંયા ગોળમાં આપણે ન લખીશું. સરસ, ચલો. નંબર 2, શેનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? બેટનું. શેનું ચિત્ર છે? બેટનું. તો બેટ લાકડામાંથી બને અને લાકડો કેવું છે? કઠણ, ખરું ને? તો અહીંયા આપણે ગોળમાં ક લખીશું કારણ કે બેટ પણ કઠણ હોય છે. નંબર 3, શેનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? તકિયાનું. શેનું છે? તકિયાનું. તો તકિયાની અંદર રૂ ભરવામાં આવે છે અને રૂ તે પોચું હોય છે. તો તકિયો પણ કેવો બને? પોચો. પોચો એટલે કે નરમ. તો અહીંયા આપણે ચિત્રની નીચે ગોળમાં શું લખીશું? નરમનો ન. ચલો, પ્રશ્ન 4, ક. નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી બોક્સમાંથી સારી ટેવની ટેવ માટે ખરાની અને ખરાબ ટેવ માટે ખોટાની નિશાની કરો. તો અહીંયા ચિત્ર દેખાય છે ને વિદ્યાર્થી મિત્રો? બંને બાળકો માતા પિતાને પગે લાગે છે. તો આપણે બોલીએ છીએ ને માતૃ દેવો ભવ, તેમાં માતા પિતા દેવ કહેવાય અને એમને આપણે વંદન કરવા જોઈએ. તો આ ટેવ કેવી કહેવાય? સારી કહેવાય. તો એના ચિત્રની સામે આપણે કેવી નિશાની કરીશું? ખરાની. હવે જુઓ અહીંયા વિદ્યાર્થી છે, ક્લાસમાં છે અને બેન્ચીસ ઉપર ચડી અને કૂદકા મારે છે, ડિસ્કો કરતો દેખાય છે હાથ લાંબા કરીને, ખરું ને? તો આ ટેવ કેવી કહેવાય વિદ્યાર્થી મિત્રો? ખોટી. કેમ ખોટી કહેવાય?
કારણ કે જો એ મસ્તી કરતો હોય, ડિસ્કો કરતો હોય તો એનું ધ્યાન ઉપર હોય, અને જો એનો પગ બેન્ચિસથી ખસે તો એ ક્યાં પડે, નીચે, અને એને વાગે, તો આ ટેવ સારી કહેવાય નહીં. તો એના ચિત્રની સામે આપણે કેવી નિશાની કરીશું? ખોટાની, ખરું ને? હા, તો અહીંયા ચિત્રની સામે આપણે ખોટાની નિશાની કરીશું. પ્રશ્ન 4 ડ, નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી ફળનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો. અહીંયા જવાબો આપેલા છે, અહીંયા ફળના ચિત્ર આપેલા છે, તો સાચા જવાબ પસંદ કરી અહીંયા લખવાના છે. જુઓ, પહેલું ચિત્ર શેનું છે? સરસ, દરેક જણ ઓળખી ગયા. હા, બધાને ભાવતી હશે, ખરું ને? શેનું ચિત્ર છે? કેરીનું. તો આપણે અહીંયા આગળ કેરી શબ્દ લખીશું. બીજું ચિત્ર શેનું છે વિદ્યાર્થી મિત્રો? શેનું છે? સરસ, તડબૂચનું. શેનું છે? તડબૂચનું. તો અહીંયા બે નંબરમાં આપણે તડબૂચ શબ્દ લખીશું. નંબર 3, શેનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? સરસ, દાડમ. શેનું ચિત્ર છે? દાડમનું. તો અહીંયા આપણે દાડમ શબ્દ લખીશું. જુઓ વિદ્યાર્થી મિત્રો, આ મૂલ્યાંકન તમને શા માટે આપ્યું છે સમજણ પડે છે? કારણ કે તમારી પરીક્ષા આવે ત્યારે તમારે આ રીતે પેપરમાં લખવાનું હોય છે, એટલા માટે તમારું મૂલ્યાંકન થાય છે અહીંયા આગળ. એટલે અહીંયા તમે મૂલ્યાંકન લખો એ રીતે તમારે પેપરમાં લખવાનું આવશે. તો આ વસ્તુને ધ્યાનમાં રાખજો, કારણ કે તમે ધોરણ 1માં પેપર પહેલી વાર આપતા હશો, સિનિયર જુનિયરમાં આપતા હોય, પરંતુ ધોરણ 1માં સામાન્ય જ્ઞાન નવો વિષય છે, ખરું ને? અને સામાન્ય જ્ઞાનનું પેપર તો તમે પહેલી વાર આપો છો, તો આ મૂલ્યાંકન છે ને એ પ્રમાણે તમારું પેપર આવે. તો સમજણ પડી ને વિદ્યાર્થી મિત્રો? સરસ, તો આપણે આ રીતે શીખવાડ્યું. તમારી પાસે ચોપડી તો હશે નહીં, ખરું ને? તો આપણે જે આ ચોપડીમાં સમજાવ્યું ને, તો એ રીતે વિડીયામાં જોઈ તમારે સામાન્ય જ્ઞાનની નોટમાં પ્રશ્ન 1 સૂચના લખવાની, પછી પ્રશ્ન એટલે આ ચિત્રને દોરવાના, પણ આ રીતે ખાલી જગ્યાઓ લખવાની, અને પછી એમાંથી જવાબ સાચો લખવાનો. નીચે કૌંસના જવાબો, આ કૌંસ તમારે લખવાની જરૂર નથી, ખાલી સાચો જવાબ લખી નાખવાનો, ખરું ને વિદ્યાર્થી મિત્રો? સરસ, તો આ રીતે પ્રશ્ન 1 અ આ રીતે લખવાનો, પ્રશ્ન 2 ખોટો જવાબ ચેકવાનો, ખરું ને? અને સૂચના લખી, આ રીતે શબ્દો લખી, ખોટા જવાબ ઉપર ચેકો મારી દેવાનો. પછી આગળ કૌંસમાં, એટલે આપણે ખાલી જગ્યા પૂરો એટલી જ સૂચના લખવાની, 2 અ કરી ખાલી જગ્યા પૂરો, પછી આ રીતે ખાલી જગ્યા લખવાની, આ કૌંસ લખવાની જરૂર નથી, ખાલી જવાબ સાચો લખી દેવાનો. પછી 2 બ બોક્સમાંથી યોગ્ય આ સૂચના લખવાની, આ જવાબો કૌંસવાળા લખવાની જરૂર નથી, અહીંયા આ રીતે સાચા જવાબો લખેલા જ છે, વિડીયોમાં તમે જોઈ શકો છો. તો આ રીતે વાક્યો લખી અને એના જવાબો સામે લીટી કરીને લખી નાખવાના. હવે જુઓ, 3 2 કમા આ રીતે ચિત્રો દોરેલા છે, તમને આવડશે નહીં, તો તમારે શું કરવાનું? સૂચના મારવાની અને અહીંયા મોટર ગાડી લખી નાખવાનું, અહીંયા ખટારો લખી નાખવાનો, આ રીતે લીટા ખાના દોરી દેવાના, અને ખરું કે ખોટું એ નિશાની કરવાની. એવી જ રીતે અહીંયા પણ નામ લખી અને જે નિશાની કીધી હોય એ આપણે લખવાની રહેશે. ચલો આગળ પ્રશ્ન 3 અ ખરા ખોટા, તો આપણે આટલી મોટી સૂચના લખવાની જરૂર નથી. પ્રશ્ન 3 અ ખરા ખોટા લખી, આ રીતે 3 વિધાનો લખવાના, આ રીતે કૌંસ દોરી અને ખરું કે ખોટાની નિશાની કરી દેવાની. પ્રશ્ન 2 3 બ સૂચના લખવાની, આ રીતે ગોળ કરવાનું અને અહીંયા પ્રાણીઓના નામ લખી દેવાના અને નામની સાથે એની ખાસિયત જોડી દેવાની, ખરું ને વિદ્યાર્થી મિત્રો? તમને ચિત્ર દોરતા આવડશે નહીં. એવી જ રીતે અહીંયા આગળ પણ સૂચના લખવાની, ફૂલોના નામ લખવાના અને નામની સાથે નામ જોડી દેજો, કારણ કે ફૂલો દોરતા આવડશે નહીં. ચલો આગળ પ્રશ્ન 4 અ હવે જુઓ, અહીંયા તમારે ખાલી આ ચિત્ર નહીં દોરવાના, પણ નંબર 1 રોટલી સૂચના મારી દેવાની અને નંબર 1 રોટલી અને નંબર 2 દૂધ આ રીતે લખી દેવાનું. 2 4 બમાં આ રીતે ચિત્ર દોરવાના ને અહીંયા લખવાનું ટેડી બિયર, બેટ અને તકિયો,
અને પછી અહીંયા ગોળ કરી, નરમ હોય તો નરમ, કઠણ હોય તો કઠણ, એ રીતે લખી દેવાનું. અહીંયા જુઓ ચિત્ર, નીચે ચિત્ર આપેલું છે. આ ચિત્ર દોરતા તો આપણને ન આવડે, તો અહીંયા શું લખીશું આપણે? માતા પિતાને વંદન. અને અહીંયા આગળ ચોરસ કરી દઈશું. જો સારી ટેવ છે તો સારી ખરાની નિશાની કરીશું. અહીંયા લખી દેવાનું બાળક બેન્ચીસ ઉપર ઊભો છે અથવા તો કૂદે છે, એવું લખી. અને અહીંયા આગળ ખરાબ ટેવ છે એટલે આ વાક્ય લખી અહીંયા આગળ, અને અહીંયા આગળ ચોરસમાં ખોટાની નિશાની કરીશું. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? હવે અહીંયા આગળ ચિત્રો દોરેલા છે ફ્રૂટના, ફળના, તો આપણે ચિત્ર દોરવાના નથી. ખાલી નંબર એક કેરી, નંબર બે તરબૂચ અને નંબર ત્રણ દાડમ, આ રીતે લખી દેવાનું. તો દરેક વિદ્યાર્થી મિત્રોને સમજ પડી ને? સરસ. ન સમજ પડી હોય તો વિડીયો જોજો, મમ્મી પપ્પાને સાથે બેસાડજો, અને મૂલ્યાંકન સુધીનું સામાન્ય જ્ઞાનની નોટમાં હોમવર્ક પૂરું કરી નાખજો. સરસ, ચલો આવજો વિદ્યાર્થી મિત્રો.